નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો એક મહત્ત્વના સમાચાર છે કે જે આવનારી જે પંચાયત વિભાગની જે ભરતીઓ છે એમના સિલેબસમાં છે એ ફેરફાર થયો છે ચેન્જીસ થયો છે એમાં જે અલગ અલગ જે ટોપિક છે જેમ કે ગુજરાતી વ્યાકરણ છે અંગ્રેજી વ્યાકરણ છે એટલે કે અંગ્રેજી ગ્રામર છે પછી આ સિવાય તો કે મેથેમેટિક્સ છે તો આ બધા વિષયોના જે માર્ક્સનું જે વેટેસ છે એમાં ફેરફાર થયો છે તો ચાલો મિત્રો આપણે આજે આ વિડીયોમાં જોઈએ કે ભાઈ કઈ પરીક્ષામાં કેટલા ગુણનું પેપર રહેશે અને કયા ટોપિકનું વર્ચસ્વ વધારે રહેશે એટલે કે કયા વિષયના વધારે ગુણ રહેશે આ નોટિફિકેશન મિત્રો બાવીસ જુલાઈના રોજ ડિક્લેર થઈ છે કે જેમાં પંચાયત વિભાગની જે પણ ભરતીઓ કરવામાં આવે છે એ હવે પછી જે બે હજાર એકવીસમાં જે નવી આવવાની છે તો એમાં કયો કયો સિલેબસ રહેશે એની ચર્ચા કરવાની છે બાકીની ડિટેલ આપેલી છે જે ખાસ આપણા અત્યારે તમારી જરૂર છે નહીં કેમ કે આપણે જ્યારે પણ કોઈ ભરતી આવશે તો એમાં ડિક્લેરેશન નોટિફિકેશનનું હશે કે ભાઈ આ ભરતીના કયા કયા રૂલ્સ રહેશે ને શું હશે ને એ બધી પણ આપણે અત્યારે સિલેબસ ઉપર ફોકસ કરીએ કેમ કે વધારે મેન આ જો સિલેબસ આપને ખબર હોય તો વિદ્યાર્થીઓને છે એ પ્રોપર વેમાં તૈયારી કરવાનો ખ્યાલ આવે અને મિત્રો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને ખાસ આપણી ચેનલના પ્લેલિસ્ટમાં ગુજરાતી વ્યાકરણનું આ સિવાય વિજ્ઞાનના એટલે કે જનરલ સાયન્સના આ સિવાય ઇતિહાસના અને આવા ઘણા બધા છે એ ગુજરાતી સાહિત્ય એના ઘણા બધા વિડીયો ઓલરેડી મુકાયેલા છે તો એ પણ તમે ત્યાં પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો તો ચાલો મિત્રો વાત કરીએ ભાઈ કે ભાઈ નેમ ઓફ પોસ્ટ એટલે કે પોસ્ટનું નામ છે ભાઈ કઈ પોસ્ટ છે તો જોઈએ જુનિયર ક્લાર્ક તો કે જે સિનિયર ક્લાર્કની જુનિયર ક્લાર્કની જે પરીક્ષાઓ આવતી હોય છે એમાં શું રહેશે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ આ જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ એટલે આપણે જીકે કહેતા હોઈએ છીએ તો જીકેમાં કયા કયા ટોપિક રહેશે એની ચર્ચા આપણે લાસ્ટ કરીશું તો અત્યારે આનું વેટેજ રહેશે પચાસ અને એની ભાષા શું રહેશે ગુજરાતી રહેશે એટલે કે આ બધું ગુજરાતીમાં રહેશે અને હા ખાસ આ પેપરનો સમયગાળો કેટલો રહેશે તો કે એક કલાક અને ટોટલ ગુણ કેટલા રહેશે સો ગુણ રહેશે એટલે કે જે શરૂઆતમાં આપણે વાત કરીશું બધી સો ગુણ અને એક કલાકનો ટાઈમનો હશે પેપર નેક્સ્ટ ગુજરાતી લેંગ્વેજ અને ગુજરાતી ગ્રામર જેમ હમણાં કીધું ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણ તો એમનું વેઇટેજ રહેશે વીસ ગુણનું જે જનરલી પંદર ગુણનું રહેતું હતું એમાં હવે વધારો થયો છે અને કેટલું રહેશે વીસ ગુણનું તો એના વિડીયો મિત્રો આપણી ચેનલમાં ઓલરેડી સાહિત્યના પણ છે અને ગુજરાતી વ્યાકરણના પણ છે એ તમે ત્યાંથી મેળવી શકો છો નેક્સ્ટ ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ ગ્રામર અંગ્રેજી ભાષા ભાઈ હા અંગ્રેજી ભાષા અને એનું ગ્રામર તો એનો વેટેજ પણ હા જો આ પણ વધારી દીધું છે મિત્રો એટલે ધ્યાન રાખશું અને આ સિવાય જનરલ મેથેમેટિક્સ જે આપણે જનરલ કહેતા હોય ને કોમન હા ટકાવારીવાળું ને ભાઈ નળ અને ટાંકીને આ બધું જે ટ્રેનવાળું ને આવા અમુક અમુક સિલેક્ટેડ પોઈન્ટ છે એના એકાદ દાખલા તો પરીક્ષામાં હોય જ છે કે ભાઈ સાદુ વ્યાજ શોધો ચક્રવર્તી વ્યાજ શોધો ને એવા બધા તમને એક એક ગુણના પ્રશ્નો છે સોરી એક એક પ્રશ્નો તો તમને ટોપિક ટોપિકવાઈઝ જોવા મળે છે તો આ ચાર ટોપિક એમના રહેશે પછી છે જુઓ વિલેજ પંચાયત સેક્રેટરી એની પોસ્ટ છે એમાં પણ જનરલ નોલેજ એટલે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ એમનું પચાસ ગુણનો રહેશે અને ગુજરાતી માધ્યમ રહેશે એ એક કલાક રહેશે ગુજરાતી લેંગ્વેજ એન્ડ લિટરેચર એટલે કે ગ્રામર છે એ વીસ ગુણનું એમાં પણ માધ્યમ કયું હશે ગુજરાતી અને ઇંગ્લેજી અંગ્રેજી લેંગ્વેજ એન્ડ ગ્રામર તો કે એનું માધ્યમ રહેશે અંગ્રેજી એટલે કે એના વીસ ગુણ રહેશે અને જનરલ મેથેમેટિક્સ જો એના કેટલા રહેશે દસ ગુણ એટલે આમ કરીને કુલ કેટલા ગુણનું વિલેજ સેક્રે વિલેજ પંચાયત સેક્રેટરીની છે એ પોસ્ટ છે આ એટલે કે એમાં આટલો સિલેબસ રહેશે નેક્સ્ટ ગ્રામ સેવક હા ગ્રામ સેવકમાં વાત કરીએ તો કે જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ જે કેટલા ગુણનું રહેશે તો કે વીસ ગુણનું જો અહીંયા ફેરફાર થાય છે વીસ ગુણનો સમય તો એક કલાકનો છે ગુજરાતી લેંગ્વેજ એન્ડ ગ્રામર તો કે એના પંદર ગુણ એવી જ રીતના અંગ્રેજી લેંગ્વેજ અને અંગ્રેજી ગ્રામર તો એના પણ કેટલા રહેશે પંદર ગુણ હવે નેક્સ્ટ હા પંદર ગુણ હવે નેક્સ્ટ જે છે એ આ પચાસ ગુણનું શું રહેશે તો મિત્રો જુઓ તો કે ક્વેશ્ચન એસચેન્સિંગ ધ રિક્વાડ નોલેજ ફોર ધ જોબ એન્ડ ટેકનિકલ નોલેજ વિથ રિજેક્ટ ઓફ ધ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે જે તે જોબ સંકળાયેલી છે એને રિલેટેડ એને રિલેટેડ માહિતી છે એના કેટલા ગુણો છે તો કે ભાઈ પચાસ ગુણનું એ વસ્તુ રહેશે તો એ પણ આપણે ખાસ અલગથી ધ્યાન રાખવું પડશે નેક્સ્ટ જોઈએ ફિમેલ વર્કર જેની ખ્યાલ છે કે ભાઈ એની પોસ્ટ માટેની ચર્ચાઓ ચાલી રહી છે તો કે એમાં પણ જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ કેટલા ગુણનું તો કે વીસ ગુણનું ગુજરાતી લેંગ્વેજ અને ગુજરાતી ગ્રામર પંદર ગુણનું ઇંગ્લિશ લેંગ્વેજ અને ઇંગ્લિશ ગ્રામર છે એ પંદર ગુણનું અને આપણને જે જોબ રિલેટેડ જે પણ માહિતી હશે અથવા એનું સિલેબસ રિલેટેડ જોવા જઈએ કે જે તે જોબ છે એના રિલેટેડ કોઈ પ્રશ્નો હશે તો કેટલા ગુણના રહેશે એનું વેટેજ તો કે પચાસ ગુણનું એમનું વેટેજ રહેશે નેક્સ્ટ છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તો એમાં પણ જુઓ તો કે જનરલ અવેરનેસ એન્ડ જીકે તો કે એના વીસ ગુણ ગુજરાતી લેંગ્વેજ અને ઇંગ્લિશ માટે પંદર પંદર ગુણ અને જોબ રિલેટેડ જે પણ ટોપિક છે એના કેટલા રહેશે પચાસ ગુણ રહેશે એમ મળીને કુલ સો ગુણનું પેપર બનશે અને સમયગાળો તમારો કેટલો રહેશે તો કે એક કલાકનો રહેશે ઓકે હા આ લાઈ સ્ટોક ઇન્સ્ટેક ઇન્સ્પેક્ટર છે એની એમાં પણ જનરલ નોલેજ વીસ ગુણનું ગુજરાતી સાહિત્ય એટલે કે ગુજરાતી ગ્રામર અને અંગ્રેજી ગ્રામરની વાત કરીએ તો પંદર પંદર ગુણ અને જોબ રિલેટેડ મટિરિયલ છે એનું કેટલાક વેઇટેજ રહેશે તો કે પચાસ ગુણનું છે એમનું વેઇટેજ રહેશે ભાર રહેશે એમ કરીને કુલ કેટલા ગુણનો બનશે પેપર તો કે સો ગુણનો અને આપને સમય કેટલો મળશે તો કે ભાઈ સમય આપણને એક કલાકનો મળશે એટલે કે સાઠ મિનિટનો સમય મળશે તો ખાસ આપણે જે વાત કરી જનરલ અવેરનેસ અને જી કેમાં કોનો કોનો સમાવેશ થશે તો જુઓ જનરલ મટિરિયલ એબિલિટી એન્ડ જનરલ ઇન્ટીગ્રેટેસ પછી આ સિવાય હિસ્ટ્રી ઇન્ડિયન અને ગુજરાત એટલે કે ગુજરાત અને ઇન્ડિયાની હિસ્ટ્રી ઇતિહાસ આ સિવાય કલ્ચર આ સિવાય ગુજરાત અને ઇન્ડિયાના બંને ભાઈ જીઓગ્રાફી પણ બંનેનું છે ભારત અને ગુજરાતનું સ્પોટ રમતગમત ઇન્ડિયન પોલિટી બંધારણ ભાઈ હા પંચાયતી રાજ આ સિવાય વેલફેર સ્કીમ એટલે કે જે યોજનાઓ ગુજરાત સરકાર જે જાહેર કરે છે એ અને ભારત સરકાર દ્વારા જે પણ જાહેરાત કરવામાં આવે છે એ જુઓ આ સિવાય મહત્વની વસ્તુ ઇન્ડિયન ઇકોનોમિક્સ એટલે કે ઇકોનોમિક્સ ક્ષેત્રે ભારતનું સ્થાન શું છે અથવા ભારતમાં કેવી સ્થિતિ છે એના પણ રિલેટેડ થોડા ઘણા પ્રશ્નો પૂછાશે ભાઈ પ્લાનિંગ ને બધું ઓકે આ સિવાય જનરલ સાયન્સ જે કહેતા હોય છે જનરલ સાયન્સ પણ ક્યારેય જનરલ હોતું નથી તો એ પણ છે આ સિવાય એન્વાયરમેન્ટ પર્યાવરણ છે ભાઈ ઇન્ફોર્મેશન છે આ સિવાય કોમ્યુનિકેશન ટેક કોમ્યુનિકેટેશન ટેકનોલોજી છે આ સિવાય કરંટ અફેર્સ રિઝને હા આ સિવાય નેશનલ ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ એટલે કે આ સિવાય કરંટ અફેર્સમાં ખાલી ગુજરાતનું જ નહીં પણ ભારતનું અને વિશ્વનું કોઈક મહત્ત્વના ટોપિક હોય તો એમનો પણ સમાવેશ કરવામાં આવશે અને મિત્રો આ પરીક્ષા છે એ આપણે કઈ રીતના લેવામાં આવશે તો કે એમ બેઝ જ લેવામાં આવશે જે આપણે મલ્ટી ક્વેશ ક્વેશ્ચન જે આપણે કહીએ એનું ફૂલ ફોર્મ તો એ એ બેઝ જ આપણે લેવામાં આવશે નેક્સ્ટ હવે જુઓ આપણે તમને છે જુનિયર ફાર્માસ્ટિક તો કે આ પણ તમને એમાં સિલેબસ છે પણ એમાં સિલેબસમાં શું છે તો કે વધારો થયો એટલે કે એમાં ગુણનો ભારનો વધારો છે પહેલાં બધા પેપર હતા સો સો ગુણના હતા આ બધા છે એકસો પચાસ ગુણના રહેશે અને આમાં વેટેજ છે એમાં ફેરફાર થશે એટલે કે જનરલી ઉપરનું સરખું જ જેવું છે પણ એનો સમયગાળો કેટલો રહેશે તો કે દોઢ કલાકનો રહેશે એટલે કે એક કલાકને ત્રીસ મિનિટ અથવા નેવું મિનિટનો સમયગાળો રહેશે જેમાં જીકે છે પાંત્રીસ મિનિટનું ગુજરાતી લેંગ્વેજ ગુજરાતી અને અંગ્રેજી ભાષા વીસ વીસ ગુણ અને બાકીનું જે પણ છે એ બધું જ પંચોતેર ગુણનું રહેશે નેક્સ્ટ મુખ્ય સેવિકા તો એના માટે પણ જનરલ નોલેજ કેટલા ગુણનું રહેશે પાંત્રીસ ગુણનું આ સિવાય ગુજરાતી લેંગ્વેજ એટલે ગુજરાતી અને અંગ્રેજી લેંગ્વેજ માટે વીસ વીસ ગુણ અને એને ફિલ્ડ રિલેટેડ જોબ રિલેટેડ છે એ પંચોતેર ગુણનું પૂછાશે એમ મળીને કુલ કેટલા રહેશે તો કે ભાઈ એકસો પચાસ ગુણનું રહેશે આ સિવાય તમે બાકીની બધી તમે જોઈ શકો છો જેમાં વેટેજ કેટલું છે એકસો પચાસ અને સેમ બધી કં કન્ડિશન જોવા મળે છે હા આ રીતના છે એ આપણો જે હવે પંચાયત વિભાગ દ્વારા જે પણ ભરતીઓ કરવામાં આવશે એનો સિલેબસ આવો કંઈક જોવા મળશે તો આ બધો એમનો સિલેબસ આપવામાં આવ્યો છે આ સિવાય આ મિત્રો આ છે એ સ્ટેનોગ્રાફરની પોસ્ટ છે ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ઇંગ્લિશ અને ગુજરાતીને જે સ્ટેનોગ્રાફર જે હોય છે જે કોડિંગ લેંગ્વેજ આપણે કહેતા હોઈએ છીએ તો એમાં બે રાઉન્ડ આવતા હોય છે અલગ અલગ રાઉન્ડ હોય છે એમાં પહેલાં જનરલ નોલેજવાળી વાત હોય છે અને આખી પછી તો કે એ ફિલ્ડ રિલેટેડની આખી માહિતી હોય છે જે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હશે એમને આ વધારે ખ્યાલ આવી જશે તો મિત્રો આ આપણે ચર્ચા કરી જો અહીંયા જનરલ નોલેજ જે પહેલાંમાં જ હતા એ જનરલ અવેરનેસ અને જનરલ નોલેજના સમાવેશ ટોપિક થાય છે ઓકે ઇતિહાસ ભૂગોળ કલ્ચર આ બધી જ વસ્તુ બંધારણ છે ઇકોનોમિક્સ છે સ્પોર્ટ છે તો આ બધી વસ્તુઓ એ પણ એમાં જનરલ નોલેજમાં બધું ગણવામાં આવે છે તો મિત્રો આ આપણે વાત કરી કે ભાઈ પંચાયત દ્વારા પંચાયત વિભાગ દ્વારા જે પણ હવે હવે પછીની ભરતીઓ આવશે તો એમાં સિલેબસ શું રહેશે એનો કઈ રીતના વેટેજ રહેશે કેટલા ગુણ રહેશે એની સંપૂર્ણ ચર્ચા કરી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપણે આના રિલેટેડ એટલે કે સિલેબસ રિલેટેડ આપણે વિડીયો છે એ આપણે આપણી ચેનલમાં મૂકતા રહીએ અને સરળતાથી તમને નોટિફિકેશન દ્વારા માહિતી મળતી રહે અને મિત્રો વોટ્સઅપ નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે તો ત્યાં તમે વોટ્સઅપમાં જઈને જોડાઈ શકો જેથી કરીને તમને આમની પીડીએફ પણ ત્યાં મળી જશે તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્ત